ધોરાજીના જાજમેર અને સનાડા ગામના ખેડૂતો દ્વારા ઢોલ નગારા સાથે સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવીને જેતપુર જીપીસીબીની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપી ગામની સીમ વિસ્તારમાં ચાલતા પ્રોસેસ હાઉસનું કારખાનું બંધ કરવાની માંગણી કરી. ધોરાજીના જાજમેરા ગામ અને સનાડા ગામની સીમ વિસ્તારમાં પ્રોસેસ હાઉસનું કારખાનું આવેલું છે. પ્રોસેસ હાઉસ દ્વારા વરસાદી પાણી સાથે પ્રોસેસ હાઉસનું કેમિકલયુક્ત પાણી સનાડા અને જાજમેરા ગામની ઉતાવળી નદીમાં છોડી દેવામાં આવતું હોવાના આરોપો કર્યા, જેના કારણે સીમતળ વિસ્તારમાં ખેડૂતોના બોર કૂવાના પાણી કેમિકલયુક્ત ઝેરી પ્રદૂષિત થઈ ગયા હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા છે. પાણીની પાઇપલાઇનની સડવા લાગી છે. બોર કૂવાના પાણીથી પાકને પિયત કરતા ખેતીના જમીન પાક પણ ફેલ થયો હોવાનો આક્ષેપ કર્યો. પાણીના કારણે ગામમાં અસંખ્ય લોકોને ચામડીજન્ય રોગ થયા છે. જાજમેર ગામના મહિલા સરપંચના પતિ વિપુલ બગડાએ પ્રદૂષણ અંગે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું, પ્રોસેસ હાઉસ જ્યારથી ચાલુ થયું ત્યારથી ગામના લોકોના કેન્સરથી મોત થયા છે. હાલમાં પણ ગામવાસીઓ કેન્સરથી પીડાઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા. ભૂતકાળમાં અંગે પ્રદૂષણ બોર્ડને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ પ્રદૂષણ બોર્ડ દ્વારા પ્રોસેસ હાઉસ સામે કંઈ પગલાં ભરવામાં આવ્યા ન હોવાના આક્ષેપો કર્યા હતા. આજે ગામના સરપંચની આગેવાની લગભગ 50 જેટલા ખેડૂતો જેતપુર પ્રદૂષણ બોર્ડની કચેરીએ ઢોલ નગારા સાથે આવ્યા. ભારે સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવી ગામમાં જે પ્રોસેસ હાઉસ ચાલે છે તેને સદંતર બંધ કરવાની માંગણી કરી હતી. પ્રોસેસ હાઉસમાં કેમિકલયુક્ત પાણીથી ખેડૂતોને પાક નુકસાન થતો હોવાના આક્ષેપો કર્યા. 25 તારીખ સુધીમાં પ્રોસેસ હાઉસનું કારખાનું બંધ નહીં થાય તો જાજમેર ગામ અને સનાડા ગામ બંને ગામ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. પ્રોસેસ હાઉસના કારખાના અંગે પ્રદૂષણ બોર્ડના ઇન્ચાર્જ રિજનલ અધિકારી ચૌહાણે જણાવ્યું છે કે જાજમેર ગામના ખેડૂતો પ્રોસેસ હાઉસ સામે રજૂઆત બાબતે અમારા અધિકારીને સ્થળ પર મોકલી પાણીના સેમ્પલ લઈ રિપોર્ટ કરી વડી કચેરી મોકલી આપ્યો. સાથે જ જીપીસીબી પ્રોસેસ હાઉસ બંધ થાય તેવા પ્રયત્નો કરવા જરૂરી છે. મારું નામ નવીનભાઈ ગોરધનભાઈ ઘેટિયા, રહેવાસી ગામ જાંજમેર, ધોરાજી તાલુકો. મારું ખેતર 16 વદર સર્વે નંબર જામકંડોળા તાલુકો, ત્યાં હું ત્યાંનો ખાતેદાર છું. અને મારા ખેતરની બાજુમાં એક પ્રોસેસ યુનિટ આવેલું છે જેનું ગંદુ પાણી સેલા દ્વારા અમારા જાંજમેર ગામ સુધી આવે છે અને ગામની નદીમાં ભળે છે. એને કારણે અમારે બધાને જાંજમેરમાં બીમારી, ચામડીના રોગ, કેન્સરના રોગ જેવા થાય છે. અને અમે અવારનવાર પાકો વાવવા છતાં પણ અમારા પાકો નિષ્ફળ જાય છે. અમારી માગણી એ છે કે વહેલામાં વહેલી તકે આ પ્રોસેસ યુનિટ બંધ કરવામાં આવે. આજે અમે જેતપુર ગુજરાત પ્રદૂષણ બોર્ડને એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારી માગણી એવી છે કે 2097થી આ અનુરાગ પ્રોસેસનું કારખાનું જે 16 વદર જાંજમેરના સર્વે નંબર ઉપર આવેલું છે, એ કારખાનાનું પ્રદૂષણ પાણી જ્યારે વરસાદ પડે છે ત્યારે આ પાણી છોડી દેવામાં આવે છે, જેથી કરીને અમારા જાંજમેર ગામની અંદર એ પાણી આવી જાય છે, જેથી કરીને અમારા જે પીવાનું પાણી છે તેમાં ભેળસેળ થઈ જાય છે, જેથી અમારા ગામની અંદર જે નળનું પાણી દેવામાં આવે છે એવા નળની અંદર આ પાણીનો પ્રવેશ થાય છે, જેથી અમારા ગામની અંદર ચામડીના રોગો, કેન્સરના રોગો વધી રહ્યા છે. જેથી અમે આજે બોર્ડને એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જો આ અનુરાગનું પ્રોસેસનું કારખાનું 25 તારીખ સુધીમાં જો બંધ કરવામાં નહીં આવે તો જાંજમેર ગામ તેમજ સનાણા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડશું. હા, મારા ગામની અંદર 1997થી 2024 સુધીમાં આજે 80 જણાના કેન્સરથી મોત થયા છે, તેમજ 25 થી 20 જણાને હાલ કેન્સરના રોગો છે, તેમજ સનાડા ગામની અંદર 20 જણાના આ કેન્સરને કારણે મૃત્યુ થયા છે, તેમજ 15 જણા જે કેન્સરના પીડિત છે જે આ પ્રદૂષણ પાણીને કારણે થયેલું છે. બધે પ્રશ્ન નથી, ક્યાંય નથી, આમ તો અહીંયા ન હોવા જોઈએ. સર, આજે જે જાંજમેરના ખેડૂતો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, શું મેટર છે આ બાબત? ત્યાં એક પ્રોસેસ હાઉસ ચાલે છે, એ લોકોની એવી કમ્પ્લેન છે કે પાણી બહાર કાઢે અને પાણીના તળ બગડી ગયેલા છે, જેના સંદર્ભે અમારા ઓફિસના સ્ટાફે ત્યાં વિઝિટ કરેલી છે. ઓલરેડી આપણે બોરવેલના બહાર જતું પાણી પ્લસ એના પ્રિમાઇસીસની અંદરથી સેમ્પલ લઈને અમે એની તપાસ કરેલી છે અને અમે ઓલરેડી બધું અમે રિપોર્ટ બી ગાંધીનગર જતો રહ્યો છે અને સેમ્પલ બી જતા રહ્યા છે. ના ના, એ ખોટી વાત છે, એને કોઈ ક્લોઝર છે જ નહીં, યુનિટ તો ચાલુ છે. જનરલી જે આવે એ હેલ્થ વિભાગમાં આવે, ડોક્ટર કે આ તે હોય એ લોકો આપીએ કે કારણે
કેન્સર થયેલું છે કે નહીં, એટલે હેલ્થ વિભાગનો પ્રશ્ન. ના ના, એવું નથી, એ તો એ લોકો કહી શકે, ડોક્ટર જ કહી શકે ને કે ભાઈ કેન્સર છે નથી, અમને તો કઈ એવું ખ્યાલ ન હોય. પ્રદૂષણ એટલે પાણી બહાર જાય છે, એ તો હકીકત છે ને. હા, પાણી પ્રદૂષણ, હા પાણી પ્રદૂષણ તો છે ને, બહાર પાણી જાય છે ને. આપણે કોઈ એને ઓલી કરવાની, બહાર પાણી કાઢવાની એને જે મંજૂરી જ નથી, તો એને પાણી બહાર કાઢતું તો બહાર એનો આપણે સેમ્પલ લીધેલો છે. એ તો અમારે ગાંધીનગર થી જે ડિસિઝન લેવાશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.